સૈજાબેન હું સુરતમાં કથા કરતો હોઉં તો સુરતમાં પણ ડૉક્ટર સૈજાબેન પધારે છે અને આ સમાજને જેની જરૂર છે. હમણાં દીકરીની જ કથા આપણે જોઈ ગયા, એ દીકરી વિશે એમનું બે શબ્દ ઉદ્બોધન કરે છે. હું બેનને કહીશ, લક્ષ્મીબેનને સ્પેશિયલ થેન્ક્સ ટુ ડૉક્ટર સંજય મહેશકર. બહુ શેડ્યુલ એમનો વ્યસ્ત, ગઈકાલે પણ મેડમ આવેલા હતા, મને રૂબરૂ મળ્યા અને એમણે વાત કરી કે આપણી બહેનો દીકરીઓ માટે બેન જરૂરથી સમય કાઢશે. ખૂબ ખૂબ આભાર બહેનનો કે આપ સમય લઈને આવ્યા છે. કૌશિકભાઈ વિભાણી બારોડજીને વિનંતી, બેનનું સ્વાગત કરશો. ડૉક્ટર સંજયબેન ભાસ્કરજીનું અભિવાદન. આરતીની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, પણ ડૉક્ટર સેજાબેન પાસે મારે ઉદ્બોધન, ખાસ કરીને નારી શક્તિ માટે, આ સમાજને જેની જરૂર છે એવી નારી શક્તિ માટે ડૉક્ટર સેજાબેન મસ્કર ઉદ્બોધન કરશે. કાલના ગજરાથી વધારીએ અમને સ્વાગત. અહીં ઉપસ્થિત સર્વ દેવી માના ભક્તજનો, બાપુનું સહાયક અને બાપુની કથાને અતિ સુંદર બનાવનાર, સદા કાર્યરત એવા બાપુના વૃંદ, મહારાજજી સૌને મારા પ્રણામ. સાચું પૂછો તો આ દેવી ભાગવતમાં નોરતામાં આ જે દેવી ભાગવતનું આયોજન કર્યું છે, તો એ આયોજન બદલ લક્ષ્મીબેન અને એમની આખી ટીમ એને પણ આપણે તાળીના ગણવા છીએ. આયોજન પણ હશે, કદાચ મારાથી નામ ના લેવાય તો માફ કરજો, પણ દેવી માના દરબારમાં તો એનું નામ નોંધાઈ જ હશે. અને એવું કહેવાય છે કે 21મી સદીમાં જો આપણને મુક્તિ જોઈએ છે ને, તો સત્સંગ અને એ સત્સંગમાંથી સારા ગુણો ગ્રહણ કરીને સત્કર્મ કરવામાં આવે, એ જ માનવને મોક્ષના દ્વારે પહોંચાડે છે. એટલે આ સાંભળવાની કથા એ પણ બધાને આવો મળતો નથી. આજે આપણા આખા વલસાડમાં કેટલા બધા લોકો હશે, પણ આજે તમે છો જે આજે સાંભળવા માટે અહીંયા છો, તો તમે પણ ધન્યવાદ જ કહેવાય. અને બાપુને તો મારા કોટી કોટી પ્રણામ, કારણ કેટલા બધા વર્ષોથી મને આ મંચ જે બહુ જ મહત્વનું કહેવાય, વ્યાસપીઠ એ ઘણી જ મહત્વની કહેવાય, અને એમની હાજરીમાં મને બેટી બચાવો બેટી પઢાવો બેટી વધાવો અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો એ વિષય પર ઉદ્બોધન કરવા માટે બોલાવે છે, તો એ માટે હું બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે ને કે યત્નાયસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, અર્થાત કે જ્યાં નારીઓને આદર આપવામાં આવે છે ને, ધ્યાન રાખવામાં આવે છે, એમને પ્રેમથી રાખવામાં આવે છે, ત્યાં જ દેવતાઓ વસે છે. દેવતા જ્યાં વસે ને ત્યાં શું હોય, સુખ સમૃદ્ધિ શાંતિ ખુશી, બીજું કોઈ માનવાની જરૂર નથી પડતી. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ, અમે ડોક્ટર તરીકે જોઈ રહ્યા છીએ, કે ઘણા ઘરોમાં દીકરા દીકરીઓ વચ્ચે એટલો બધો ભેદ રખાય છે કે તેઓ સોનોગ્રાફી કરીને, સોનોગ્રાફી ફક્ત એટલા માટે હોય છે કે માના ગર્ભમાં પડતા બાળકમાં કોઈ ખોટ ખાખર નથી, એટલું જાણવા માટે હોય, અથવા બાળકને કોઈ તકલીફ નથી થતી
સમાજ સેવા નિસ્વાર્થ ભાવે મદદ કરો, સદગુણોથી સજ્જિત કરો, પછી જુઓ દીકરો હશે કે દીકરી તમને મદદમાં આવવાના છે. એટલે એ તમે જો તમારા આવા ખરાબ કૃત્યો કર્યા ને તો પછી તમારી પાસે દીકરો આવશે ને તો પણ લેવાનું નથી. અને તમને કહું, લોકોને એવું થાય કે આ તો આપણે ગર્ભપાત કરાવ્યો, મારું તો એનો ઉપર જઈને શું સ્વર મળવાનું છે? અહીંયા તમે સ્વર બનાવો ને હવે તમે
છો બાળકને મગવાડીમાં મોટા કરવા એ કેવી રીતે થઈ શકે? એટલે જરૂરી છે કે જ્યારે આપણે જુવાન છીએ ત્યારે આપણે કામ કરવાનું છે, ને એ જ સમયે આપણે આપણા પ્રમાણે આપણા બુઢાપાના માટે પૂંજી સાઈડ પર મૂકતા રહેવાનું છે. તમને એવું લાગે કે કસે આપણી આજુબાજુ થઈ રહ્યું છે તો અટકાવવાની કોશિશ.
સુધી પહોંચવાનું છે તો હાથ ઊંચા કરીને જો તમને લાગે છે કે આ દીકરીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે એ અયોગ્ય છે તો સાથે મળીને નિયમ લઈએ. અમે આજે દેવી ભાગવત કથામાં નિયમ લઈએ છીએ. Amen.